સરકાર દ્વારા પહેલી એપ્રિલથી દાગીનાનું વેચાણ કરતા તમામ જ્વેલર્સ માટે હોલમાર્કિંગ યુનિક આઈડી કમ્પલસરી કર્યું છે એપ્રિલ પછી અંદર કોઈપણ દાગીના વેચવા હશે તો હોલમાર્કિંગ કરવું પડશે તો હોલમાર્કિંગ સાથે જ દાગીના ગ્રાહકોને આપવા પડશે જે કોઈ દાગીના વેચશે તેના ઉપર એચયુઆઈડી ફરજિયાત હોય તે પણ જરૂરી છે ત્યારે ગ્રાહકોને સોનાની શુદ્ધતા અંગે માહિતી રહે તે માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે આ મુદ્દે વધુ માહિતી આપવા ગુજરાત પશ્ના જનમંચમાં આપણી સાથે દીપક ચોકસી જોડાયા ચકે છે જેઓ સુરત જ્વેલર્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ છે દીપકભાઈ આપનું સૌપ્રથમ તો સ્વાગત છે જનમંચની અંદર મારો પહેલો સવાલ રહેશે કે સરકાર હોલમાર્ક જે છે તે લાવે છે એ શું છે એને લઈને થોડી માહિતી આપશો સોનાની ગુણવત્તા જે છે કેટલા કેરેટની છે એ જાણવા માટે ગવર્નમેન્ટ દ્વારા એક હોલમાર્કિંગ નું એક માધ્યમ રાખવામાં આવેલું છે હોલમાર્કિંગ ગમે એ વસ્તુ જે પ્રોડક્ટ હોય છે એની પર એક હોલમાર્કિંગ થતું હોય છે બાવીસ કેરેટ સોનું છે અઢાર કેરેટ સોનું છે ચોવીસ કેરેટ સોનું છે કે ચૌદ કેરેટ સોનું છે એ દરેકને અલગ અલગ બાયફર કેટ કરવા માટે એક હોલમાર્કિંગની સિસ્ટમ લાવવામાં આવેલી છે અને એ સિસ્ટમ દ્વારા જનરલ કસ્ટમરને ખબર પડે છે કે આ સોનું કેટલા કેરેટ છે સોની પોતાના જ્વેલર્સ પોતાને ગુ ગુડવિલના હિસાબે જે સોનું કસ્ટમર સુધી પહોંચાડે છે એ સોનું રાઈટ છે એ રાઇટ છે એનું માધ્યમ ગવર્મેન્ટ બને છે અને એની જે નોટિફાઈડ એજન્સી છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ દ્વારા આપણને હોલમાર્કિંગ મારીને આપવામાં આવે છે અને એ હોલમાર્કિંગ વાળું સોનું વેચવામાં આવે છે જી દીપકભાઈ એ વાત તો સાચી પરંતુ સરકાર આ કાયદો કેમ લાવી રહી છે જનરલી દરેક જ્વેલર્સ પોતાની એક હિસાબે અત્યાર સુધી દાગીનો વેચતા હતા પણ કસ્ટમર સુધી રાઈટ દાગીનો પહોંચી રહેલો છે કસ્ટમર જે સોનાની ખરીદી કરી રહ્યા છે એ રાઈટ છે જે રીતના અમુક અમુક પ્રોડક્ટ છે એની પર આઈએસઆઈ માર્કિંગ હોય છે એની ગુણવત્તા ચેક કરવા માટે એ રીતના જ્યારે કારીગર અમારી પાસેથી સોનું બનાવીને લઈ આવે છે અમે જ્યારે કસ્ટમરને વેચીએ છીએ આ બધી પૂરેપૂરી ચેનલમાં સોનું રાઈટ કસ્ટમર સુધી પહોંચી રહેલું છે એ અમારા માટે પણ એક ક્વેશ્ચન હોય છે અને કારીગર કસ્ટમર માટે પણ રહેવાનો છે તો જ્યારે ગવર્મેન્ટ નોટિફાઈડ એજન્સી દ્વારા હોલમાર્ક થઈ અને પછી દાગીનો જ્યારે વેચાય તો એ ગવર્મેન્ટ કસ્ટમરને રાઇટ સોનું મળી રહે એના માટેની આ પ્રોસેસ છે તો દીપકભાઈ શું લાગી રહ્યું છે કે આ હોલમાર્ટથી કેટલો ફાયદો થશે નુકસાન થશે ખરી ઓવરઓલ જોવા જઈએ તો કશું નુકસાન નથી ફાયદો જ છે કારણ કે આનાથી જે જ્વેલર્સની જે વિશ્વસનીયતા છે એમાં વધારો થશે પણ કસ્ટમર માટે જે કંઈ વસ્તુ ખરીદ કરે છે એ રાઈટ વસ્તુ આવી રહેલી છે એ બાવીસ કેરેટ છે એ અઢાર કેરેટ છે એ ચોવીસ કેરેટ છે આ બધી વસ્તુઓ કસ્ટમર પોતે જજ કરી શકશે કે આ રાઈટ વસ્તુ એના સુધી પહોંચી રહેલી છે ઓવરઓલ જોવા જઈએ તો જ્વેલર્સ માટે એક લેન્ધી પ્રોસેસ ઊભી થશે કાયદાકીય અને ચોપડાથી અને એકાઉન્ટની પદ્ધતિમાં એનો ખૂબ મોટો વધારો થશે એટલે જ્વેલર્સ માટે એક લેન્ધી પ્રોસેસ આનાથી જનરેટ થશે દીપકભાઈ આ નિર્ણયથી લોકોને સીધી કઈ અસર થશે ગ્રાહકોને સૌથી વધારે કઈ અસર થશે લોકો માટે એમ કહી શકાય કે લોકોને તો ખૂબ જ સારી વસ્તુ છે કસ્ટમર માટે જ્યારે પણ હોલમાર્કિંગ એચયુઆઈડી લખેલા દાગીનાઓ જ્યારે એમને મળશે ત્યારે એની જે પોતાની પાસે જે એસેટ્સ વેલ્યુ જે છે આપણામાં ભારતીય સંસ્કૃતિમાં સોનાને એક ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ પણ માનવામાં આવેલું છે અને નાના નાના પ્રસંગથી લઈને મોટા પ્રસંગ સુધી દરેક જગ્યાએ સોનાનો દાગીનો યુઝ થતો હોય છે તો આ જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં અને જે કંઈ ખરીદી છે એ ખરીદી અમને રાઇટ મળી રહેલી છે અને એને રાઇટ મળે એના માટે કસ્ટમર માટે તો આ લાભવાળી પ્રોસેસ છે અગાઉ પણ સરકાર કાયદો લાવી ચૂક્યું છે તો કેટલી વાર સરકાર આ વિશે વિચાર કરીને કાયદો લાવી છે કેટલી વાર કાયદાને પાછો ઠીલવો પડ્યો છે ઓવરઓલ તો ગવર્મેન્ટ જ્યારે પણ કાયદો આ ગવર્મેન્ટ એક પોતાના આયોજનથી આ કાયદો લઈને આવતી હતી કારણ કે એમને ખ્યાલ હતો કે જે સોનું જે આપણી ભારતીય સંસ્કૃતિમાં જે સોનું વેચાઈ રહેલું છે એ કસ્ટમર સુધી રાઈટ પર્સન્ટેજમાં સોનું પહોંચે તો એના માટે એ પ્રતિબદ્ધ હતા કે ભાઈ અમે આ રીતનો એક કાયદો લઈ આવશું તો લોકો સુધી સોનું સાચું પહોંચશે તો પણ જ્યારે પણ ગવર્મેન્ટ કાયદો લઈને આવતી હતી ત્યારે એની પાસે જે સાધનો હતા જે જેના દ્વારા હોલમાર્કિંગ થતું હતું એ હોલમાર્કિંગ સેન્ટરો ઓછા હતા ગવર્મેન્ટની પોતાની જે પ્રોસેસ સિસ્ટમ હતી એની પ્રોસીજર સિસ્ટમ હતી એમાં પણ ક્યાંક કંઈક લેખ હતા તો ગવર્મેન્ટ કાયદો મૂકીને પછી એવું લાગતું કે હવે થોડો સમયની હજી વાર છે કારણ કે આટલું મોટું ઇન્ડિયાનું જે એક સ્ટ્રકચર છે જ્વેલરી સેક્ટરનું એમાં હેન્ડમેડ જ્વેલરી પુષ્કળ પ્રમાણમાં છે એમાં જ્વેલરીમાં બહુ જ પ્રકારની વિવિધતાઓ છે એમાં જળતરના દાગીના છે બધા બધા પ્રાદેશિક દાગીનાઓ છે અલગ અલગ સાઉથનો ડિઝાઇન અલગ છે નોર્થની ડિઝાઇન અલગ છે ઈસ્ટની ડિઝાઇન અલગ છે વેસ્ટની ડિઝાઇન અલગ છે તો આ બધા દાગીનાની ઉપર જ્યારે હોલમાર્કિંગની વાત આવે ત્યારે એ સંકલન થઈ શકતું હતું નહોતું થઈ શકતું જેવી રીતના ગવર્મેન્ટ આમાં ઇન્વોલ્વ થતી ગઈ એવી રીતે એમને આઈડિયા આવ્યો અને પછી હવે જે એમને ફૂલ પ્રૂફ આ પ્રોસેસ જે અત્યારે પછી વાળા દાગીના વેચવાના એ અત્યારે ગવર્મેન્ટ દ્વારા મૂકવામાં આવેલું છે દીપકભાઈ આ તો વાત થઈ કે નવા ઘરેણા આપણે જે ખરીદશું તેની પર પરંતુ જો ઘરે જૂના ઘરેણા પડ્યા હોય તો તેની પર હોલ માર્કિંગ ફરજિયાત રહેશે કેવી રીતે કરાવી શકાશે ના ચોક્કસપણે ના જ કહેવામાં આવશે કારણ કે એ દાગીના તો અગાઉ ખરીદી કરેલા છે એની સાથે કોઈ કન્સર્ન નથી એ દાગીના પોતપોતાના જ્વેલર્સની ગુડવિલના હિસાબે દાગીના ખરીદેલા છે અને એ જ્વેલર્સ પાસે જઈને પોતે કહી શકે કે ભાઈ મને આમાં હોલમાર્કિંગ કરવું છે પણ એની કોઈ જરૂરત કારણ કે હોલમાર્કિંગ તો હવે ફરજિયાત આવ્યું છે એટલે જૂના દાગીના ઉપર અત્યારે કોઈ હોલમાર્કિંગ કરવાની કોઈ જરૂરત લાગતી નથી

પણ જ્વેલર્સના પણ પોતાના એક રેગ્યુલર જે સ્ટોક મેન્ટેનન્સ પ્રોસેસ હોય એમાં કોઈક જગ્યાએ એને અનુકૂળતા હોય અને કરી આપે તો જ આ વસ્તુ પોસિબલ થાય બાકી જૂના વેચલા દાગીના ઉપર હોલમાર્કિંગ કરી અને પછી એને હોલમાર્કિંગ પોતાને વાપરવા એવી અત્યારે કોઈ જરૂરત નથી તો આ કાયદાથી સામાન્ય માણસોને શું નુકસાન થઈ શકે છે મેં આપણે કીધું એમ અત્યારે નુકસાનનું કોઈ કારણ નથી જે જનરલ પબ્લિક માટે તો ફાયદોય ફાયદો છે એ જે કાંઈ દાગીના ખરીદ કરશે એની પર એને યુનિક કોડ મળશે એ કોડ ઉપરથી પોતે ની વેબસાઇટ ઉપર પણ પોતે જોઈ શકશે કે આ દાગીનો પોતાની પાસે જે લીધેલો છે ક્યારનો છે કેવી રીતનું છે શું છે કયા જ્વેલર્સ પાસે ખરીદી કર્યો છે તો ઓવરઓલ જોવા જઈએ તો ગ્રાહક માટે તો ફાયદો જ છે જ્વેલર્સ માટે એક લાંબી પ્રોસેસ આમાંથી જનરેટ થશે જ્વેલર્સને પોતાના વધારે માણસો આની પાછળ રાખવા પડશે આખા દિવસની પ્રોસેસમાં જે સેલિંગ પાછળનો જે ટાઈમ છે એ ઓછો આપીને કાગળની પ્રોસેસ વધી જાય એવું એક થોડુંક લાગી રહેલું છે દીપકભાઈ હવે હવે એક સૌથી મોટો પ્રશ્ન તમામના મનમાં થાય છે કે કે આને કારણે સોનાના ભાવમાં કોઈ અસર થશે નહીં ના સોનાનો ભાવ જે છે એને હોલમાર્કિંગ સાથે કોઈ કનેક્શન નથી પણ અમે લોકો એવું ઈચ્છીએ કે સોનાના ભાવ નહીં પણ અત્યારે હોલમાર્કિંગ વધુ ને વધુ દાગીનાનું થાય લોકોમાં વિશ્વસનીયતા વધે કે ભાઈ હવે જે દાગીના ખરીદે છે એ દાગીના છે તો ખરીદીને ખૂબ મોટી ખપત ખપત વધતી જાય અને તો ઓટોમેટિક સોનાના ભાવ વધશે અને એ રીતના સોનાના ભાવ વધશે દીપકભાઈ આપણે જે રીતે કહ્યું કે નવા દાગીનાને તો કરીને આપશે પરંતુ જૂના દાગીનાને પણ જો કરાવવું હોય તો હવે સવાલ એ છે કે સેન્ટરો એની સામે ઘણા ઓછા છે એટલે એવું તો નહીં બને કે હવે આપણે પોતાના દાગીના મેળવવા માટે રાહ જોવી પડશે આપણે એમ કીધું કે લોકોએ દાગીના માટે રાહ જોવી પડશે એવી પણ કદાચ સ્થિતિવાઇઝ જોવા જઈએ તો અત્યારે હોલમાર્કિંગ સેન્ટરો ઓછા છે અને શોરૂમ ઘણા બધા છે પણ ગવર્મેન્ટે પુષ્કળ સમય આપેલો હતો એટલે એક વર્ષ વચ્ચે આપેલું હતું અને એની પહેલાં ગવર્મેન્ટ જ્યારે ઘણા વર્ષોથી જ્યારે હોલમાર્કિંગ પ્રોસેસ લાવી તો ત્યારથી દરેક જ્વેલર્સ નાના મોટા દરેક જ્વેલર્સ અત્યારે હોલમાર્કિંગ પોતાની જે ઇન્વેન્ટરી છે એના પર તો હોલમાર્કિંગ કરાવી જ લીધેલો છે ફર્ધર જે નવી જે જ્વેલરી જે અત્યારે બની રહેલી છે એના ઉપર હોલમાર્કિંગ કરી અને વેચવાની આવશે અને જે જૂની જ્વેલરીમાં જ્યાં એચયુઆઈડી નથી કરાવ્યું એ દરેક ઉપર એચયુઆઈડી નંબર નાખવાનો રહેશે અને પછી જ્વેલરીનું વેચાણ કરવામાં આવશે ગુજરાત બદલ બદલ અને આ વાતચીત કરવા આભાર